વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હું કાલની જેમ લેટ વ્લોગ સ્ટાર્ટ કરું છું. વાગ્યા છે 2:30 અને હું કપડાં પ્રેસ કરું છું. અને આજે છે ને થોડી નહીં બહુ લેટ ઉઠેલી, તો બધા ઘરના કામ ને એ બધું બાકી હતું ને તો મેં વ્લોગ સ્ટાર્ટ નહીં કર્યો. તો આજે હું અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરું છું. તો બાકી સવારના જે કામ હતા એ બધા થઈ ગયા છે. અને આજે તો બહુ કંઈ પ્લાન નહીં, આજે તો છે ને બહાર જવાની ઈચ્છા છે ઘર બહાર રમવા માટે. કેમ કે યાર કાલના મેં બ્લોગમાં જે કીધું એ મજા નહીં આવતી રમવાની, તો ટ્રાય કરીશ કે આજે જાઉં એમ. પણ જોઈએ હવે શું થાય, કેમ કે એવું ગ્રુપ હોવું જોઈએ બહાર જવા માટે જે મારી જોડે હમણાં નથી. તો રમવા નહીં તો ખાલી જોવા ટ્રાય કરીશ કે જવાય એમ. કેમ કે છે ને મારે રમવું હોય છે પણ ગ્રુપ હોતું નહીં ને એવું તો મજા નહીં આવતી આ રમવાની. અને આ 9 દિવસ જ એવા હોય છે કે ગરબા રમાય એમ. મારા ક્લાસ હતા એ, હવે ક્લાસ તો ડિસેમ્બરમાં ચાલુ થશે, હમણાં તો ચાલુ થશે નહીં, પછી દિવાળી આવી જશે. તો મને ગરબા રમવાનો એટલો શોખ છે પણ નવરાત્રિમાં જ ગરબા મારાથી નહીં રમાતા હોય, શું કરું મારે. તો જોઈશ આજે જવાશે તો ટ્રાય કરીશ, નહીં તો પછી છેલ્લે સોસાયટી તો છે જ, 2 તારીખે 3 તારીખે રમી લઈશું. બીજી વાત એ કહેવી હતી કે એક શોર્ટ્સ આવે છે અને એક બ્લોગ આવે છે, તો શોર્ટ્સવાળી પબ્લિક બ્લોગ નથી જોતી, બ્લોગવાળી પબ્લિક બહુ ઓછી શોર્ટ્સ જોવે છે. તો શોર્ટ્સની મારી પબ્લિક છે ને લાઈક અલગ છે એમ, તો એ લોકો બ્લોગ બાજુ મૂવ નહીં થાય. તો મારે શોર્ટ્સવાળી પબ્લિકને એટલું જ કહેવું છે, જે બી મારા સબસ્ક્રાઈબર છે શોર્ટ્સથી જે સબસ્ક્રાઈબ મને કરે છે, તો એમને એટલું જ કહીશ કે પ્લીઝ થોડો બ્લોગ જુઓ અને થોડો સપોર્ટ કરો. અને બીજી વાત એ હતી કે તમને બ્લોગમાં મારું લાઈક જે બી સુધારો તમારે જે જોવો હોય કે આમ ને આમ કરો, તો હું ટ્રાય કરીશ. પ્લીઝ મને કમેન્ટમાં સજેસ્ટ કરો કે મારે શું ચેન્જીસ લાવવા જોઈએ બ્લોગમાં એમ. તો પ્લીઝ મને સજેસ્ટ કરીને નીચે કમેન્ટ જરૂરથી કરો. અને મારા મોસ્ટ ઓફ જે સબસ્ક્રાઈબર જે થયા છે, 30,000 થવા આવ્યા છે, એ શોર્ટ્સના લીધે થવા આવ્યા છે. કેમ કે શોર્ટ્સ એક એવી વસ્તુ છે ને કે તમે 15 સેકન્ડનો બી વિડીયો મૂકો ને તો લોકોને જોવાની મજા આવે. હવે બ્લોગ થાય છે 10 થી 14 મિનિટનો, તો અમુક લોકોને એવો ઇન્ટરેસ્ટ ના હોય કે આ લોકો મતલબ ડેલી લાઈફમાં શું થાય છે આ છે, એ લોકોને એમાં મજા નહીં આવે. જે 15 સેકન્ડનો વિડીયો છે ને શોર્ટ્સ, અમુક લોકોને એ વધારે પસંદ આવે જોવાનો. તો હું બી ટ્રાય કરીશ કે બ્લોગ થોડા નાના નાના બનાવું, તો હું બી બોર ના થાઉં ને તમે બી બોર ના થાઓ. કે રોજ એકનું એક રૂટીન હોય છે મારું, તો મને એ બી બતાવવાનું આમ બહુ ગમતું નથી એમ, કે તમે લોકો સામેવાળા જોનારો બી બોર થઈ જાય કે આ શું એકનું એક બતાવે છે એમ. તો હું ટ્રાય કરું છું કંઈક ને કંઈક નવું બતાવવા માટે, બટ મારું ડેલી રૂટીન આ જ છે, તો આનાથી વધારે હું ટ્રાય કરીશ બતાવવા માટે. તો આ જ છે કે જે બી મારા શોર્ટ્સના સબસ્ક્રાઈબર છે, પ્લીઝ મારો બ્લોગ જુઓ અને થોડો સપોર્ટ કરો. 4:30 થઈ ગયા છે, વાસણ ગોઠવું, ચા બનાવું, કપડાં લઉં, અને એકચ્યુઅલી આજે મારે શાકભાજી બી લેવા જવાનું છે કેમ કે બટાકાને બધું પતી ગયું છે. તો અગર તો ચાલે નહીં તો બટાકા તો જોઈએ, હર એક શાકમાં બટાકા તો હોય ને હોય જ. તો શાક લેવા જાઉં પછી તમને મળું. બધું ધોઈ બી રાખ્યું છે, બધું મૂકી બી દીધું છે સાફ કરીને. તો અહીંયા મેં છે સાબુદાણા પલળી દીધા છે, તો સાંજે હું સાબુદાણા ખીચડી બનાવીશ. તો બસ આટલું થોડું કામ પતી ગયું છે, હવે કપડાં લાવી છું તો કપડાંને ઘડીવાર દઉં. અને મને મારા ફ્રેન્ડ્સની બહુ જ યાદ આવે છે, કેમ કે કોઈને ખબર ના હોય તો મારા જૂના બ્લોગ્સ જેને જોયા હશે એને ખબર હશે કે હું આણંદની છું. તો આણંદના કોલેજ ટાઈમમાં અમે લોકો રાતના 4-4, 5-5 વાગ્યા લગી અમે લોકો રમતા હતા સવારના, અને સવારે 7-8 વાગે અમે ઘરે જતા હતા. હજી બી આણંદમાં એવું જ છે, એક આણંદમાં જ મેં એવું જોયું છે કે સવારે 7-8 વાગે લગીને લોકો નવરાત્રિ રમે છે. તમને ના ખબર હોય તો હાર્ટ કિલર સર્ચ કરજો આણંદ, તો તમને એમાં દેખાશે. અમે એટલી મજા કરતા હતા, એટલી મજા કરતા હતા. તો જે બી મારા યંગસ્ટર બ્લોગ જોવે છે એમને એટલું કહીશ કે જીવી લો તમારી લાઈફ જે કોલેજ લાઈફ છે આ. મતલબ જ્યારે એજ થોડું આમ થશે ને તો આ બધું યાદ આવશે જૂનું એમ, મેમરીઝ કે કેવું કરતા હતા. તો મને તો બહુ જ યાદ આવે છે, મારી બધી ફ્રેન્ડ બધી આઉટ ઓફ ઇન્ડિયા છે,
તો એ લોકો બ્લોગ જોતા હોય તો આઈ મિસ યુ યાર. જુહી આવી હતી, જુહીનો ફોન આવ્યો હતો મને, તો એ મે બી નેક્સ્ટ યર આવશે એવું કહે છે, ખરી આવશે કે નહીં ખબર નહીં. એ કહે છે કે નવરાત્રી કરવા ઇન્ડિયા આવશે એમ. તો યાર બહુ યાદ આવે છે મને, કેવું અમે ગરબા રમતા હતા પહેલાં. આઈ હોપ કે એવા દિવસો થોડા ટાઈમ જ જલ્દી પાછા આવે, લાઈક આપણે બધા સાથે મળીશું કોઈ ટાઈમે. તો મિસ યુ. તો યાર પ્લીઝ બધા સાથે આવજો, જે બી આવો ગરબા રમવા, જુહી, ડોલી, ક્રિષ્ના, ટ્વિંકલ, તો બધા સાથે આવજો, તો આપણે જૂના જે દિવસો હતા એ પાછા આવે પ્લીઝ. તો આજે તો બહુ જ યાદ આવે છે, ખબર નહીં બે દિવસથી મને ગરબાનો મન નહીં મળતું. ને મતલબ એક ગ્રુપ એવું હોય ને કે લાઈક જોડે રમાતું નહીં એમ, તો બહુ યાદ આવે. થોડી સેન્ટી થઈ ગઈ, તો કંઈ નહીં, મારા જે કપડાં વારવાના છે કપડાં વારી લઉં પછી મળું. ને પાણી આપવાનું ભૂલી ગયેલી, તો પાણી આપી દઉં ફટફટ, કેમ કે આજે મને યાદ નહીં રહ્યું, થોડી લેટ ઉઠેલી ને આજે, તો મને યાદ જ નહીં રહ્યું આજે. તો અહીંયા મારા દીવાબત્તી થઈ ગયા છે અને ખીચડીનું બી થોડું રેડી કરી દીધું છે મેં. પાણીનો જગ જે ભરવાનો હતો એ બી ભરી દીધો છે, હમણાં યાદ આવ્યું મને. અને હા, આજે અમારા નીચે ડ્રેસ કોડ છે યલો, તો એ બી ચણિયાચોળી કાઢવી પડશે મારે. વિચાર્યું કે ફૂલ ચણિયાચોળી પહેરું કે ઉપર ટીશર્ટ ને નીચે યલો કલરનો બાજુ ચણિયો છે એ પહેરું, હમણાં કંઈ ડિસાઇડ નહીં કર્યું, પછી ડિસાઇડ કરીશું. કેમ કે આજે બહાર જવાય એવું તો છે નહીં, તો આજે બહાર નહીં જઈએ, કાલે જોઈશું કે બહાર જવાશે તો ટ્રાય કરીશ હું. કેમ કે જવું તો છે જ, એક દિવસ તો હું જઈશ તો જઈ જ. તો હવે તો હું રેડી થઉં, ખીચડી ભાઈ શાંતિથી બનાવીશું. તો હવે હું રેડી થઈને પછી ડાયરેક્ટ તમને મળીશ, ટ્રાન્ઝેક્શન કરીએ. ચાલો 3 2 1 તરા. સો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું, નીચે આરતી બી ચાલુ થઈ ગઈ છે, હું જઈશ ત્યાં લાગે તો કદાચ ગરબો બી ચાલુ થઈ જશે. તો હું તમને આખો આઉટફિટ બતાવું કાલની જેમ. તો આજે યલો ડે છે, તો આ મારો આખો આઉટફિટ છે, તો નીચે જઈને પછી વાળું. જસ્ટ આરતી ખતમ થઈ, મારી આરતી ખતમ થઈ ગઈ છે, પરસાદ લઈ લીધો છે. હવે 3 તાળી, રોજનું રૂટીન આ છે. પહેલાં 2 તાળી આવે ને, પહેલાં 2 તાળી, પછી 3 તાળી, પછી બ્રેક, પછી નાસ્તો કરવાનો, પછી બધા ઉપર જતા રહેવાનું. એ તો દાંડિયા તો કાલે આપણે 4 જણા હતા એટલે આપણે રમેલા. જો આજે કોઈ ઉપર ગયું છે, આજે 1 વાગ્યા લગી નાસ્તો નહીં આવતો, કેમ ટેટોડો રમવાના છે. તો હવે થોડું ફોટો સેશન થશે, પછી 2 તાળી ચાલુ. ખતમ થઈ ગયો છે ને અહીંયા જો, આજે યલો ડેમ. હા, માનસીને મલાવન રહી ગયું આજે, મારા માનસી કંઈક કહેવાની છે, હવે રાહ જોઈશું. આજે બધા ગરબા રમવા માટે બહુ મજા આવે છે, આ વખતે બધા બહુ ઉત્સાહિત છે, બધા ઝૂમી ઝૂમીને નાચે છે. હા સાચી વાત છે, આજે બધાના બહુ એનર્જી છે, જલ્દી જોવો બધાના, એટલી બધી એનર્જી છે આજે. એક તો યલો પહેરીને આવ્યા છે ને એકલે બધા, આ બૂમરંગ બનાવે છે બૂમરંગ. શું કહેવાની છે માનસી, શું કહેવાની છે? હાય, મારે છે ને એવું પૂછવાનું છે, સોનાલીનું બેઝિક કન્ટેન્ટ છે નવરાત્રી બ્લોગ્સ, પણ મને એના ડેઈલી બ્લોગ બહુ ગમે છે. હું બ્લોગની બહુ મોટી ફેન છું, હું બધાને જ જોઉં છું. આજકાલ મેં બધાને બંધ કરીને સોનાલીને જોવાના માય ફાયદા છે. માય સોનાલી ડોટર ઇઝ અ બેસ્ટ ઇન બ્લોગ. યલો ઉપર પહેર્યું છે અને યલો નીચે ચણિયો પહેરેલો છે. મારે એવું કહેવાનું છે કે પ્લીઝ તમે કમેન્ટ સેક્શનમાં બોલો કે આપણને એના ડેઈલી લાઈફસ્ટાઈલનો બ્લોગ જોવા છે. થેન્ક યુ. એકચ્યુઅલી આજે એવું થયું છે કે બધા જ યલો કલર પહેરીને આવ્યા છે, પહેલી વખત એવું થયું, આટલા હું હવા ખાઈ લઉં છું. તો આજે પહેલી વખત એવું થયું છે એટલે બધા આજે છે ને ફોટો પાડે છે એમ. તો હવે 2-3 તાળી ચાલુ થશે, પછી જોઈએ. Yeah.
તાલી સમાપ્ત થઈ છે. હવે ખબર નહીં શું રમાડશો, હવે કચુકો, હવે કચુકો રમાડશો. દાંડિયા તો છેલ્લે આવે, હવે કચુકો રમાડશે. લે કચુકો, લે લે કાનુડો કાનુડો. અરે કચુકો કાનુડો એક જ હવે, કાનુડા નું સોંગ છે. તમારે એક તો રમવું નહીં, કહી રહ્યા તમે ખાલી ખોટા. ઓ મમ્મી થાકી ગઈ, એક તો પાછી કમર દુખે છે અને ઉપરથી પાછું રમવું બી છે, નીચે નમી નમી. ભાભી આજે નાસ્તામાં છે ને દાબેલી છે, આજે ખાવાની નહીં દાબેલી, આજે બધું જ બરોબર થઈ ગયું. નો એસિડિટી, કંઈ ગળામાં નહીં દુખતું, આજે કંઈ જ નહીં, આજે દાબેલી ખાવાની જ છે. આજે બે ખાઈ લેજે, મારું બી કૂપન તને આપી દઉં. તો ત્રણ કૂપન દેવનું બી પડ્યું ને, આપણે બબ્બે બબ્બે બધા ખાઈ લેવાના. એ તો મેં કેવુરભાઈ ને કીધેલું છે ને, કે કેવુરભાઈ કીધેલું કે આજે એક્સ્ટ્રા દાબેલી હું વધારે ખાઈશ, ઉપર કંઈ નહીં લેવું. આ માનસી ના સાસુ છે તો એ બી કઈ કહેવા માંગે છે. જલ્દી આ સોનાલી છે ને બહુ ફાઇન ગરબા રમે છે. ટીટોડી ના હોય, ટીટોડો હોય, ટીટોડી શું હોય પાછો, ટીટોડી ની ટીટોડો આવે. આટલું બધું બોલી ગયું. હા મેં બ્લોગ આખો શૂટ કરી દો, પણ ખાવ પડી કે મેં બટન જ નહોતું દબાવ્યું. ફાઇનલી મારી દાબેલી આવી ગઈ છે, હવે હું ખાઈ અને પછી કરું. નવરાત્રી બહાર જોવાય છું સોસાયટીની. આ મારી જોડે પાસ છે, જોઈએ અંદર કેવું તાજે ડેકોરેશન છે અને લોકો કેવું રમે છે. અમે લોકો બધા નીચે બેઠેલા, કોઈ ગરબા ને એવું કઈ રમ્યા નહીં, તો આઈને ફ્રેશ થઈ ગઈ છું. હવે થોડો વ્લોગ એડિટ કરીશ. આ બધી રીલ્સ છે ને હું જે બનાવું છું ગરબાની, એ મારા ઇન્સ્ટાગ્રામ પર બી હું મૂકું છું રીલ્સ. તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કરતા હોય તો જાઓ અને જલ્દી ફોલો કરો. હું અહીંયા આઈડી મેન્શન કરી દઈશ, પ્લીઝ જાઓ અને જુઓ. તો આપણે કાલના બ્લોગમાં મળ્યા. ટિલ ધેન બાય બાય, ગુડ નાઇટ.